I love him. થેન્ક યુ જી. ડોન્ટ મેન્શન જી. કમાલ હે જી, તમે તો હદ કરી નાખી જી. આ તમારી પર્સનલ ડીલિંગ હતી ને આ ગધેડાની જૂની ફિલિંગ હતી. મને કબા પર હડી કેમ બનાવ્યો? આમ જ કંપની માટે. કંપની માટે મળી ગઈ કંપની? હવે હું જાઉં. અરે ઓહો રે ને, મારે પણ કંપની જોઈએ છે. હું પણ આમને પ્રેમ કરું છું. આજથી નહીં, જ્યારથી જોયા છે ત્યારથી પ્રેમ કરું છું. પણ મારી સ્ટોરી સેમ ટુ સેમ નથી. જ્યારે મેં તમને નજીકથી જાણ્યા છે ને જોયું કે તમારા મનમાં ગામના લોકો માટે કેટલો પ્રેમ છે, તો મને લાગ્યું કે મારે આવા જ માણસ જોડે લગ્ન કરવા જોઈએ. અચ્છા, એ ટાઈપનો લવ છે આ? એ રીતે તો હું પણ લવ કરું છું. એ તું એ નથી જેવું આ સમજી રહી છે. આ શું કહી રહ્યો છે? જ્યારે આ બહુ જ ખુશ થાય છે ને ત્યારે ગાંડો થઈ જાય છે. એ તો છે. હટને, તમે મારી સાથે ફરવા આવશો? વધારે ટાઈમ નથી તારી પાસે, ફક્ત 3 મિનિટ છે, જા. કોણ છે તું? આ જેલર કહે છે કે તું વિજય નથી, બીજો કોઈ છે. અહીંયા કેવી રીતે આવ્યો? ખરું કહું તો અહીંયા આવા પહેલા મારા પર કોઈએ જીવલેણ હુમલો કર્યો હતો અને મને બચાવનારો મારો ડુપ્લિકેટ હતો. મને શંકા હતી જ. હવે બતાવે ક્યાં મળશે, કસમથી કહું છું, ખલાસ કરી નાખીશ એને. નહીં, જો તમે એને મારી નાખ્યો તો હું જીવા છું એ સાબિતે જ મરી જશે અને જીવનભર આમ જ જેલમાં સડતો રહીશ. ડરતો નહીં, તને કંઈ નહીં થાય. લંગડો છું એટલે હું બહાર નહીં જઈ શકું, પણ તને કાઢીશ. મારા 2 માણસો છે બહાર, એ તને અહીંથી આરામથી લઈ જશે. જ્યાં સુધી તું અહીંથી બહાર નહીં નીકળે, પોતાની 2 ગણો અહીં સાબિત કેમ કરીશ? અહીંયા તારી વાત કોઈ નહીં સાંભળે. સમજે છે તું? ઠીક છે. સર, આ મહિનાની 15 તારીખે કોર્ટ આપણી કંપની સીલ કરી નાખશે. આશ્ચર્યની વાત છે કે જીવાનંદે આટલી મોટી રકમ પાછી આપી દીધી. મને તો ત્યારે ઝટકો લાગ્યો હતો જ્યારે એણે ડીલ મંજૂર કરી હતી. અને એ જીવાનંદમાં આટલી હિંમત ક્યાંથી આવી કે આપણા માણસો સાથે મારધાડ કરે? જરૂર દાણામાં કંઈક કાળું છે. સર, બધો મામલો પાણીધારી પર આવીને થંભી જાય છે. બસ 3 દિવસ બાકી છે, કોર્ટનો ફેસલો આપણા ફેવરમાં હશે. લક્ષ્મીનારાયણજી જો કમિશન રિપોર્ટ આપણી તરફેણમાં કરે તો મને લાગે છે કે આ મામલો આપણી તરફેણમાં આવી શકે છે, પણ સાંભળ્યું છે કે બહુ સ્ટ્રિક્ટ છે. પ્રકાશ, જ્યારે પણ આપણે બજારમાં કંઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ને, તો દરેક વસ્તુની એક કિંમત નક્કી હોય છે. એ જ રીતે દરેક માણસની પણ એક કિંમત હોય છે. ચાલો ચાલો, ગરદી નહીં કરો, ચાલો ચાલો નીકળો અહીંથી. જુઓ ભાઈ, અમે બધા જીવનદાન ઓલ્ડ એજ હોમ થી આવ્યા છીએ, બધા સિનિયર સિટીઝન છીએ અને બહુ દૂર દૂર થી આવ્યા છીએ. અમે બધા લક્ષ્મીનારાયણજીને મળવા માંગીએ છીએ. નારાયણ સાહેબને મળવાનું એલાઉ નથી. શું થયું સાહેબ? નમસ્કાર. કોણ છે આ લોકો? અમે બધા પાણીધારા ગામના ખેડૂત છીએ સાહેબ. તમને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે કમિશનની જે રિપોર્ટ તમે તૈયાર કરી રહ્યા છો એ અમારા પક્ષમાં આવે તો સારું સાહેબ. જો મને આ રીતે મળવું કાયદેકીય ગુનો છે. તમે લોકો મારી ઉપર આ રીતે દબાણ ન કરી શકો. આ બધાને બહાર કાઢો અહીંયાથી. ચાલો ચાલો, આ નીકળો, જાઓ સાહેબ. ચાલો નીકળો નીકળો. અમે ક્યાં જઈશું? કાકા, તમે પેલી તરફ જઈને મારી રાહ જુઓ. ઠીક છે બેટા, ઠીક છે. ચાલો ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો. તમે પણ જાઓ. સર, મને ખબર છે કે તમે વેચાઈ ગયા છો. ન્યાયની સાક્ષાત મૂર્તિ છો તમે. જો તમે અમારા વિરુદ્ધ નિર્ણય લીધો ને તો 17 વર્ષના છોકરાથી હાથ પગ કપાવી નાખીશ. જુવેનાઇલ જસ્ટિસ એક્ટના હિસાબે ફક્ત 3 વર્ષની જેલ થશે. વગર લાયસન્સે એ છોકરાથી તમને ગાડી સાથે ઉડાડી નાખું તો 304A નાનો મોટો દંડ લાગશે, અથવા સમજો કે કાંટવાળું ચાકુ તમારા પેટમાં ઉતારી દઉં તો શરીરમાં ઝેરનો ફેલાવો થશે, ઘાસ સડતો જશે ને તમે તડપી તડપીને મરશો. કે નવા ચાકુથી તરત કપાવી નાખો? વિચારીને કહેજો સાહેબ, જાઉં છું. સાચું કે જે ડરી ગયો હતો ને. મને એની વાતથી લાગ્યું કે બહુ જૂનો ક્રિમિનલ છે. સેક્શન્સની સાથે ક્રાઇમ ગણાવતો હતો. જીવાનો કોઈ પોલીસ રેકોર્ડ નથી, આ નામુમકિન છે.
અરે ડરો નહીં, હું છું ને તમારી સાથે. તમે સાથે છો તો કંઈ પણ કરીશ.